करवानो ने स्पष्टता करवानी थोड़ी जरूरत जणाय छे कारण के आ कार्यक्रम आखो वसात मंडळ द्वारा आयोजित करवामां आवेलो छे। महानगरपालिका नी जे मांगणी करवामां आवी कोर्टमां जवामां आव्यो जे पण सरकारे आ बधुं जे मंजूर कर्युं ने छे एमां गांधीनगरनी जनताना मगजमां एक विचार हमेशा रमतो रह्यो छे कि गांधीनगर शहेरनी जे स्वायत्त संस्थाओ छे अथवा तो वसाहत मंडळ अथवा तो बीजी जे संस्थाओ छे ए संस्थाओ द्वारा मांगणी करवामां आवी अने महानगरपालिका आपवामां आवी। एटले मित्रों एक वस्तुनी अमे स्पष्टता करीए, गांधीनगर शहर वसाहत मंडळ जे अरुणभाई बुचरा नेतृत्व हेठळ काम करे छे तेमणे क्यारे महानगरपालिकानी मांगणी करी नहोती के महानगरपालिकानी मांगणी जे संस्थाओ द्वारा करवामां आवी हती ए संस्थाओ साथे पण आ संस्था संकळायेली नहोती। એટલે ક્યારે કોઈને એવી ગેરસમજ ન થાય કે ગાંધીનગર શહેર વસાહત મંડળ દ્વારા આ મહાનગરપાલિકાના આયોજનમાં કંઈક અગ્રીમ રોલ બજાવવામાં આવ્યો હોય અને આ મિલકત વેરાના પ્રશ્નો ગાંધીનગરની જનતા માટે ઊભા થયા હોય। મિત્રો કાર્યક્રમમાં આપણે આગળ વધીએ તો ગાંધીનગર ઉત્તરના જે ઉમેદવારો આપણી વચ્ચે ઉપસ્થિત હતા તેઓનો પરિચય આપણે મેળવ્યો છે અને હવે આપણે ગાંધીનગર દક્ષિણ તરફ આગળ વધીએ છીએ। બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવાર શ્રી ભીખાભાઈ ચિમનલાલ જોશી આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેઓને પોતાનો પરિચય અને પોતાના કાર્યક્રમની રૂપરેખા આપવા માટે વિનંતી કરું છું। પહેલા તો અરવિંદભાઈ બુચ સાહેબનો આભાર માનું છું કે અહીંયા મને બોલવાની જે તક આપી છે તેમનો આભાર માનું છું। મારું નામ ભીખાભાઈ ચિમનલાલ જોશી છે, મારું મૂળ વતન ટીંટોડા છે। હું બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર તરીકે ગાંધીનગર દક્ષિણ મત વિસ્તારમાં ઉભો રહ્યો છું। બહુજન સમાજ પાર્ટીનો હેતુ અમાસી બેન શ્રી માયાવતીજીએ બહુજન જેમ ચિરાગભાઈએ કીધું તેમ બહુજન ઘણા બધા લોકોથી બનેલી આ પાર્ટી છે, તેની અંદર ગરીબ પછાત જ્ઞાતિ જે છે એનો અત્યારે તમે જોજો એમનો જે લાભ મળતો હોય પૂરો પૂરો લાભ મળતો હતો નથી, એનો કોઈ વિકાસ થતો નથી, એમને જે લાભ મળ્યો જે લાભ પહોંચતો પણ નથી, જે બધા માટે પોતાના ઉત્કર્ષ માટે એમને ઊભા કરવા માટે બેઠા કરવા માટે આ એક પાર્ટી બનાવવામાં આવી છે, એનું નામ બહુજન સમાજ પાર્ટી છે। બીજું કે જેમ સાહેબે કીધું કે તમે ચૂંટણીને આવો તો તમે શું કરશો, તે ગરીબો માટેનો જે પક્ષ છે એના ઉત્કર્ષ માટેનું આ કાર્ય છે, અમે ચૂંટણીને આવીશું તો ગરીબોની સેવા કરીશું, ગરીબો સુધી જે સરકારનો લાભ છે એ પહોંચશે તેની અમે ખાતરી આપીએ છીએ। બીજું કે ટેક્સ બાબતની જે વાત કરી, એ ટેક્સ તો આપણા કોઈનાથી કેન્સલ થયો નથી, પણ જે ટેક્સ ભરીએ છીએ એના માટે જે કામ થતું નથી, એની સફાઈ નથી થતી, પાણી નથી મળતું, ગટરો ઉભરાતી હોય છે, એની પૂરેપૂરી સગવડ આપણને મળે, એનો પૂરેપૂરો ટેક્સનો લાભ મળે, અને બને દિવસ સુધી અમારા પક્ષ દ્વારા જો અમે ચૂંટણીને આવીશું તો આ ટેક્સ ઓછો કેમ ના કરવો, એનો પ્રજાને જે પૂરેપૂરો લાભ મળે એનું અમે પૂરેપૂરું ધ્યાન રાખીશું। બાકી તો બીજું તો આપ ચિત્તા મને સાંભળ્યો એ બદલ સૌનો આભાર માનું છું। જય હિન્દ, જય ભારત।